नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પૃથા। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીની। राज्य में थोड़ी ज वार में ग्राम पंचायत की चूंटणी मतदान शुरू थई जशे। 8,600 ग्राम पंचायतों में मतदान हाथ धरवामां आवशे। 1,165 ग्राम पंचायतों समरस बनी चूकी है, जयरे अन्य ग्राम पंचायतों में 473 सरपंच तथा 27,479 सभ्य बिनहरीफ थया छे। हवे 8,690 ग्राम पंचायतों में मतदान योजाशे, जेमां 8,513 सरपंच तथा 48,573 सभ्य चूंटवा 1,81,97,000 मतदारों જ્યારે આ મતદારો મતદાન કરશે। સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો મેદાને છે, જ્યારે સભ્ય માટે 1,19,998 ઉમેદવારો મેદાને છે। સરપંચની 67 જગ્યા માટે ફોર્મ હજી સુધી નથી ભરાયા, જ્યારે સભ્યની 3,361 પદ માટે ફોર્મ નથી ભરાયા। મતદાન માટે 23,112 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે। બેલેટ પેપરથી મતદાન યોજાઈ રહ્યું હોવાથી 37,451 મતદાન પેટીનો ઉપયોગ થશે। तो आज ग्राम पंचायत की चूंटणी माटे मतदान योजावानुं छे, तेमां अनेक ग्राम पंचायतों समरस थई छे। ज्यारे आज 8,690 ग्राम पंचायतों माटे मतदान हाथ धरवामां आव्युं छे। 1,665 ग्राम पंचायतों समरस थई चूकी छे। अन्य ग्राम पंचायतों में 473 सरपंच तथा 27,479 सभ्य बिनहरीफ थया छे। 8,690 ग्राम पंचायतों में मतदान योजाशे, जेमां 8,513 सरपंच तथा 48,573 सभ्य चूंटवामां आव्या छे। અમારા સંવાદદાતા આનંદ જયસ્વાલ અને કિંજલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તો જી આનંદ, હું સૌપ્રથમ તમને પૂછવા માંગીશ કે આજે 7 વાગ્યાથી હવે મતદાન હમણાં શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી મથક ઉપર મતદાન મથક ઉપર કેવો માહોલ છે અત્યારે, તૈયારીઓ કેવી જોવા મળી રહી છે મતદાનને લઈને? જે પૃથા, ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં પણ કડકડતી એટલે 8 ડિગ્રી ઠંડી વચ્ચે આજે 530 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અમે આજે ડીસા તાલુકાના રાણપુર મતદાન મથકે પહોંચ્યા છીએ। આપ જોઈ શકો છો કે અત્યારે વહેલી સવારે કડકડતી ઠંડી હોવા છતાં તમામ જે સ્ટાફ છે તે ગોઠવાઈ ગયો છે, અત્યારે ચૂંટણીની તૈયારીઓ કરી દેવામાં આવી છે। અહીં મતદાન શરૂ થઈ જશે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન યોજાનાર છે। તમામ સ્ટાફ જે છે તૈનાત થઈ ગયો છે। ટૂંક સમયમાં કહી શકીએ 530 ગ્રામ પંચાયતો માટે 13.5 લાખ જેટલા મતદારો આજે મતદાન કરશે, અને સૌ પ્રથમ વખત આ વખતે ગ્રામ પંચાયતની અંદર ફરી એક વખત બેલેટ પેપરનો ઉપયોગ થતો હોવાથી 2,766 જે છે મતદાન પેટીઓ પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। ટોટલ કહી શકાય કે 9,500 જેટલા પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે, અને 156 રૂટ પર ઝોનલ અધિકારીની નિમણૂક કરાઈ છે, જે તમામ જે ચૂંટણી પ્રક્રિયા છે તમામ પર નજર રાખશે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તે માટે ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। ટૂંક સમયમાં અહીં 7 વાગ્યાથી સવારથી મતદાન શરૂ થશે। મહત્વની વાત એ છે કે ઠંડી ખૂબ જ અસહ્ય પડતી હોવાના કારણે છેલ્લા 3-4 દિવસથી સવારે 8 ડિગ્રી ઠંડી હોવાના કારણે ક્યાંક સવારે મતદાન ઓછું થાય તેવું લાગી રહ્યું છે, પરંતુ એકંદરે મતદારોમાં ખૂબ જ સારો ઉત્સાહ છે અને અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ટૂંક સમયમાં 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે। જી જી, અમારી સાથે તમે જોડાયેલા રહેજો કિંજલ, હવે તમારી પાસે આવવા માંગીશ કે હાલ અત્યારે મતદાન મથક ઉપર કેવી તૈયારીઓ થઈ ચૂકી છે મતદાનને લઈને? બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે વાત કરવામાં આવી, ગુજરાતમાં 10,000થી વધુ જે ગ્રામ પંચાયતોનો સંગ્રામ છે તે શરૂ થવાનો છે। 7 વાગ્યાથી જ મતદાન મથકમાં મતદાનનો છે તે પ્રારંભ થનાર છે, ત્યારે જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પણ મતદાન મથકો છે તે સજ્જ થઈ ગયા છે। હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ, જે પ્રકારે ગુપ્તતા જળવાય તે માટેનું મતકુટીર છે તે તૈયાર કરવામાં આવી છે। જે મતદાનના જે પોલિંગ એજન્ટો હોય છે, આ ઉપરાંત ચૂંટણી ફરજનો સ્ટાફ છે એ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો મતદાન મથકના જે સીધા દ્રશ્યો છે, હું આપને
આપને દેખાડી રહ્યો છું. અહીંયા તમામ સ્ટાફ છે તે સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જે પ્રકારની મતદાન યાદી હોય છે તે મતદાન યાદી, મતદારો માટેની જે યાદી છે યાદી, અને જે મતદારોને જે સ્લીપ આપવાની હોય છે તે પણ ખાસ કરીને તૈયાર રાખવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ કે જે મતદારો મતદાનનો ઉપયોગ કરવામાં આવશે તેમને ખાસ કરીને જે ટીકો લગાવવામાં આવતો હોય છે તેના માટેની પણ ખાસ તૈયારીઓ રાખવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે જે તમામ મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ થાય ત્યારે બંને પક્ષના જે પોલિંગ એજન્ટો માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને તેના માટેની પણ તમામ અહીં તકેદારી રાખવામાં આવી રહી છે. મત કુટીર અને જે મતદાન આ વખતે થવાનું છે, કારણ કે મોટી સંખ્યામાં હોય છે તે બેલેટ પેપરના માધ્યમથી થતું હોય છે, એટલે મતદાન જે કરી અને જે મતપેટીઓમાં જે જનાદેશ સીલ થવાનો છે તે મતપેટીઓ પણ સીલ કરી દેવામાં આવી છે અને તેના માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન મથકમાં જે પ્રકારે વાત કરવામાં આવે અત્યારે કોઈ પણ જાતની કચાશ ન રહી જાય અને લોકો છે તે નિષ્પક્ષ અને સારા વાતાવરણની અંદર ચૂંટણીમાં પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની જામનગરના જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. જામનગરમાં આજે સવારથી જે પ્રકારે ઠંડીના માહોલ વચ્ચે મતદાતાઓ માટેની તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે સરપંચના સંગ્રામને લઈને ભારે ગરમાવો હોય છે ત્યારે મતદાનની પ્રક્રિયા છે તે આજે શરૂ થવાની છે, ત્યારે મતદાન મથકો સજ્જ છે. પ્રિયંકા જી કિંજલ, તો હાલ અત્યારે જે રીતે શિયાળાનો માહોલ છે અને સવારની ઠંડી છે તો કેટલા અધિકારીઓ મતદાન મથક ઉપર હાજર છે અને કેટલા પોલીસ જવાનો ફરજમાં અત્યારે હાજર છે મતદાન મથક પર? બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે વાત કરવામાં આવે હાલ જામનગરની અંદર વાત કરવામાં આવે તો 119 જેટલી ગ્રામ પંચાયતો છે, જેમાં 118 જેટલી સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, એક મધ્ય સત્ર ચૂંટણી છે, આ ઉપરાંત 10 જેટલી અન્ય પેટા ચૂંટણીઓ પણ છે, એટલે ટોટલ 129 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. ખાસ કરીને વાત કરવામાં આવે 2.6 લાખ એટલે કે 2,06,000 મતદારો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. 56 જેટલા ચૂંટણી અધિકારીઓ છે જે જુદા જુદા મતદાન મથકો છે ત્યાં તૈનાત છે. આ ઉપરાંત વાત કરવામાં આવે 552 જેટલા સુરક્ષા કર્મચારીઓ છે એમને પણ તૈનાત કરવામાં આવ્યા છે. 1692 જેટલા મતદાન માટેના જે કર્મચારીઓ છે એમને પણ રાખવામાં આવ્યા છે. હું સીધું જે દ્રશ્યો હું દેખાડવા માંગીશ. હાલ જે પ્રકારે મતદાન પ્રક્રિયા છે તે મતદાન પ્રક્રિયાની તમામ તૈયારી છે તે ચાલી રહી છે. જે ચૂંટણી અધિકારી છે, જે લોકો જે છે તે લોકો પણ ખાસ કરીને પ્રક્રિયા છે તે છે, કારણ કે મતદાન છે તે શરૂ થવાની તૈયારી છે, ત્યારે પોલિંગ એજન્ટ અને તમામ જે સ્ટાફ છે તે તમામ નિષ્પક્ષ પ્રક્રિયા થાય તેના માટેની ખરાઈ કરી રહ્યા છે અને સમગ્ર માહોલ છે તે માહોલ ચૂંટણીનો હાલ જામ્યો છે. જામનગરમાં શિયાળા વચ્ચે પણ લોકશાહીના આ પર્વે જે લોકશાહીનું પાયો ગણાય છે ગ્રામ પંચાયતની ચૂંટણી, એના માટેના તમામ પ્રયત્નો તમામ તૈયારીઓ. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે. તો તમામ મતદાન